हेलो विद्यार्थी मित्रों, धोरण 12 आंकड़ा शास्त्र की अंदर चैप्टर नंबर 1 संभावना की अंदर एक्जाम्पल नंबर 9 समझवानो छे। आनी अंदर कई आपेलू छे के ए बी सी डी ई एफ अने जी आ व्यक्तिओ भाषण आपवाना छे। अने आ भाषण आपवाना छे एमां एवी शरत करवानी छे के व्यक्ति ए भाषण आपे ने तो तरत पछी व्यक्ति बी भाषण आपसे अने एनी आपणे संभावना शोधवानी छे। तो सौथी पहला कुल व्यक्तिओ केटला छे, 1 2 3 4 5 6 7 सात व्यक्तिओने भाषण आपवानो जे क्रम गोठवणी जे कंई पण थाय ए कुल केटली गोठवणी थाय एने आपणे निदर्श अवकाशना कुल शक्य परिणामो कही शकाय, कुल निदर्श बिंदुओ कही शकाय। एटले ए कुल परिणाम एन बराबर सात व्यक्तियों ने गोठवाना प्रकार 7p7 એટલે 7 ફેક્ટોરિયલ એટલે 5040 થાય, જે 11માં આપણે ક્રમચયની અંદર ભણ્યા છીએ કે સાત વ્યક્તિને સાત સ્થાનમાં ગોઠવવાના પ્રકાર, તો પહેલામાં 7, બીજામાં 6, ત્રીજામાં 5, એ રીતના ગોઠવતા જઈએ તો 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 એટલે 7 ફેક્ટોરિયલ એટલે કે 5040 રીતે આપણે એને ગોઠવી શકીએ। હવે આપણી શરત એવી છે કે વ્યક્તિ એ ભાષણ આપે ને તરત પછી વ્યક્તિ બીનું ભાષણ આવવું જોઈએ, તો આવી ગોઠવણી એટલે આપણી ઘટના એ કહેવાય। અને એ ઘટના એની સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ શોધવાની છે। તો એ કઈ રીતના મળશે? તો આપણે એની શક્યતાઓ વિચારીએ કે એ પછી બીની જ ગોઠવણી કરવાની છે તો કેટલી રીતે થાય? તો પહેલા સ્થાને ભાષણ એ વ્યક્તિ આપે તો પછી પાછળ બી ગોઠવાય, તો આ એ બીની એક ગોઠવણી થઈ। પણ માન લો કે વ્યક્તિ એ બીજા નંબરના સ્થાને ભાષણ આપે તો બીને ત્રીજા નંબર પર જવું પડે, જો વ્યક્તિ ત્રીજા નંબર પર આપે તો બીને ચોથા નંબર પર જવું પડે, જો વ્યક્તિ ચોથા નંબર પર આપે તો બીને પાંચમા પર જવું પડે, વ્યક્તિ એ પાંચમા પર આપે તો બીને છઠ્ઠા પર જવું જોઈએ, અને વ્યક્તિ એ છઠ્ઠા પર આવે તો બીને સાતમા નંબરે ભાષણ આપવા મળે। તો આવી આપણે એ બીની કેટલી ગોઠવણી કરી? તો આ 1 2 3 4 5 6 રીતે એની ગોઠવણી થાય છે। તો એ બીનું એક જ જૂથ તથા અન્ય 5, હવે એ બીનું એક જ જૂથ તથા અન્ય 5 એમ કુલ 6 ની ગોઠવણીના પ્રકાર કેટલા છે? તો એમ બરાબર 6 ફેક્ટોરિયલ ગુણ્યા 1 બરાબર। તો આ રીતે આપણે એમની ગોઠવણી કરી શકીએ। જેમ કે તમને આ મેં કીધું કે એ બી કેટલી રીતે ગોઠવી શકાય? તો 6 રીતે એની ગોઠવણી કરીએ। તો કુલ 7 સ્થાન હતા, એ 7 જે સ્થાન હતા એ 7માંથી 2 વ્યક્તિઓ એ બી તો ગોઠવાઈ ગયા, તો વધ્યા કેટલા? 5 જ વ્યક્તિઓ વધ્યા। તે 5 વ્યક્તિઓની હારમાં ગોઠવણીના પ્રકાર કેટલા કહેવાય? તો 5 ફેક્ટોરિયલ। તો એ બીની ગોઠવણી 6 રીતે અને અન્ય 5 વ્યક્તિઓની ગોઠવણી 5 ફેક્ટોરિયલ રીતે, એટલે એ બંને સાથે 7 ખાના ભરવાની કુલ ગોઠવણી 6 × 5 ફેક્ટોરિયલ, એટલે એ 6 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય। આ એક બીજી રીત થઈ, ઓકે। અને એ બીનું એક જ જૂથ તરીકે લઈ લો, તો એ સિવાયના 5 વ્યક્તિઓ છે બરાબર, તો એ બીના જૂથની ગોઠવણી એક રીતે થાય છે, એ બી પોતે, પછી બી એ એમ લખી શકાય નહીં, પણ એ બી પોતે એમ એક રીતે ગોઠવણી થાય। તો અન્ય 5 અને આ એ બી પોતે એમ 6ની ગોઠવણીના કુલ પ્રકાર 6 ફેક્ટોરિયલ, એટલે આ બે જુદી જુદી રીતે તમને એમ મેળવીને બતાવ્યા। ફરીથી કેટલાકને કન્ફ્યુઝન થયું હોય તો હું એમની ગોઠવણી બે રીતે સમજાવું। પહેલા મેં જે સમજાવ્યું આના ઉપરથી એ ઉપર લખ્યું છે કે એ બી આ જગ્યાએ ગોઠવાય, એ બી આ જગ્યાએ ગોઠવાય, એ બી આ જગ્યાએ ગોઠવાય, એ બી આ રીતે ગોઠવાય, એમ 6 રીતે એ બી ગોઠવી શકાય છે અહીંયા। તો આ 6 એ બીની ગોઠવણીના પ્રકાર, તો 6 પ્રકાર, તો એ બી સિવાયના બાકીના જે 5 છે એમની 5 ખાનામાં ગોઠવણી 5 ફેક્ટોરિયલ થાય, એટલે આ 7 ખાના ભરવાના પ્રકાર 6 × 5 ફેક્ટોરિયલ એટલે 6 ફેક્ટોરિયલ થયું, ઓકે। આ એક મેથડ થઈ, પણ બીજી મેથડ એવી છે કે એમાં ખાના બનાવવાની કોઈ જરૂર નથી,
सीधे सीधू ए पची बीज गोठवाशे बराबर। तो ए बी नु एक जूथ बनाई दो ने एनो क्रम पण फिक्स थई गयो छे एना पछी बीज आवशे तो ए एक ज रीते गोठवायो बराबर। एने क्या मुके ने क्या नहीं ए पछी नी बात पण एना पछी ज बी आवे बराबर ए रीतना एक ज गोठवणी थई। पण ए बी सिवायना बाकीना पांच व्यक्तिओ छे तो ए पांच व्यक्ति लो अने आनु एक ज जूथ लो तो आ छ थया टोटल अने छ नी गोठवणीना प्रकार छ फेक्टोरियल। પણ એ બીની અંદર અંદર ગોઠવણી કેટલી રીતે થાય? તો આમ તો એ બીની અંદર અંદર ગોઠવણી બે રીતે થાય પણ આપણી શરત એમ કહે છે કે એના પછી બીજ આવવો જોઈએ તો એ પછી એક જ રીતે ગોઠવાય એટલે છ ફેક્ટોરિયલ ગુણ્યા એક એટલે એ રીતે પણ આપણે એને છ ફેક્ટોરિયલ કહી શકીએ। ઓકે તો હવે બંને મેથડથી આપણે ભણ્યા તો એક વસ્તુ મળી કે આપણી શરત મુજબ ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર છ ફેક્ટોરિયલ થાય। એમ છ ફેક્ટોરિયલ છે એટલે ઘટનાની સંભાવના શું? તો એમ ભાગ્યા એન એટલે છ ફેક્ટોરિયલ ભાગ્યા સાત ફેક્ટોરિયલ। સાત ફેક્ટોરિયલને આપણે સાત ગુણ્યા છ ફેક્ટોરિયલ લખી શકીએ છીએ। છ ફેક્ટોરિયલ છ ફેક્ટોરિયલ કેન્સલ થયા એટલે એક ભાગ્યા સાત જવાબ આવ્યો। નેક્સ્ટ એક્ઝામ્પલ છે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના શોધો। જો આ લીપ વર્ષ કે લીપ વર્ષ ના હોય કે ફેબ્રુઆરી કે માર્ચ એવા મહિનાવાળા કે વર્ષવાળા દાખલા વધારે પૂછાય એવા છે આઈએમપી કહેવાય। જોઈએ આપણે લીપ વર્ષ નથી એટલે વર્ષમાં 365 દિવસ થઈ ગયા અને 53 શુક્રવાર વર્ષના 365ને આપણે સાત વડે ભાગીએ તો 52 સમથિંગ મળે એટલે કે 52 અઠવાડિયા આખા અને ઉપરના કેટલાક દિવસ તો કેટલા દિવસ ઉપરના હોય કેમ કેમ નક્કી થાય? તો 52 × 7 કરશો તો 364 મળશે। 52 × 7 એટલે એ આપણને 364 દિવસો મળ્યા। આપણે 365 કરવા છે તો વધારાનો એક દિવસ લેવો પડે એટલે 52 × 7 બરાબર 364 વત્તા 1 એટલે 365 દિવસ થાય। તો કુલ 52 અઠવાડિયાના 364 દિવસ છે અને એક વધારાનો દિવસ છે। હવે 52 અઠવાડિયા હોય તો દરેક અઠવાડિયામાં એક એક શુક્રવાર તો આવવાનો જ છે એટલે 52 શુક્રવાર તો થઈ જ જવાના છે। તો વધારાનો આપણે તો 53 શુક્રવાર લાવવા છે તો વધારાનો દિવસ જે એક વધ્યો એની શક્યતાના આધારે આપણી ઘટનાની સંભાવના મળે। તો વધારાના એક દિવસની કુલ શક્યતાઓ કેટલી છે? તો 7। વધારાનો દિવસ સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, ગુરુ, શુક્ર, શનિ અથવા રવિ એટલે ટોટલ 7 શક્યતાઓ છે। તો એ આપણો નિદર્શાવકાશના કુલ પરિણામોની સંખ્યા કહી શકાય। અહીંયા ઘટનાનું બીજું સ્વરૂપ કહું છું, જુઓ 53 શુક્રવાર મળે તે ઘટનાને બીજી રીતે કઈ રીતના લખી શકાય? તો વધારાનો એક દિવસ શુક્રવાર હોય તે ઘટના, આપણે કુલ 53 શુક્રવાર જોઈએ છે, 52 શુક્રવાર તો ઓલરેડી મળી જ ગયેલા છે તો વધારાનો દિવસમાં શુક્રવાર હોય તો એ 53 શુક્રવાર થાય, એ ઘટના એ વધારાના દિવસને શુક્રવાર હોય તે ઘટના બંને સરખી કહેવાય અને એને આપણે ઘટનાનું નામ આપ્યું એ। વધારાના એક દિવસ માટેનો નિદર્શાવકાશ જે છે એ યુ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ એટલે 7 રીતે આપણને વાર મળે, આ નિદર્શના કુલ પરિણામો કહેવાય। ત્યારે આપણી ઘટના એ એમ કહે છે કે વધારાનો એક દિવસ શુક્રવાર જ હોય તો એક જ ઘટક આવશે એમાં, તો નિદર્શાવકાશના કુલ પરિણામ 7 છે, ઘટના એના સાનુકૂળ પરિણામ 1 છે એટલે એન બરાબર 7 અને સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 એટલે ઘટનાની સંભાવના એમ ભાગ્યા એન એટલે 1/7। મતલબ કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષની અંદર શુક્રવાર 53 વખત આવે એની સંભાવના આપણને 1/7 મળી। આમાં જ મેં એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ લખાયો છે કે લીપ વર્ષની અંદર, પહેલામાં લીપ વર્ષ નહોતું, હવે માન લો કે લીપ વર્ષ આપેલું હોય અને 53 બુધવાર હોય એની સંભાવના કેટલી? તો 52 અઠવાડિયા છે એટલે 52 × 7 364 વત્તા છ, આપણે લીપ વર્ષમાં 366 દિવસો હોય એટલે ઉપર વધારાના 2 દિવસ થયા।
ओके, तो વધારાના બે દિવસ છે. હવે આની સંભાવના આપણે શોધીએ કે 53 બુધવાર હોય તો 52 અઠવાડિયાના 52 બુધવાર થઈ ગયા, અને વધારાના બે દિવસોની કુલ શક્યતાઓ શોધીએ અને એમાં બુધવાર કેટલી વખત આવે એ શોધીએ ત્યારે આપણને સંભાવના મળશે. તો વધારાના બે દિવસ જે છે એનો નિદર્શાવકાશ આપણે જોઈએ તો સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ કે રવિ સોમ હોય, એટલે આ કુલ 7 શક્યતાઓ થઈ એમાં પણ. એટલે પ્રાથમિક પરિણામો તો 7 છે, પણ આપણી જે ઘટના છે કે 52 એટલે 53 બુધવાર મળે, લીપ વર્ષમાં 53 બુધવાર મળે તે ઘટના, એને એમ કહી શકીએ કે વધારાના દિવસમાં બુધવાર હોય તે ઘટના. અને એના અનુકૂળની અનુકૂળ ઘટકો કયા કયા? તો જે બે શક્યતાઓ વધારાની છે એમાં બુધવાર કેટલી વખત આવે શોધો. તો આમાં નથી, મંગળ બુધમાં છે, બુધ ગુરુમાં છે, બીજી કોઈ જગ્યાએ નથી. તો બે ઘટકો મળ્યા એટલે ઘટના એના સાનુકૂળ પરિણામો મંગળ બુધ અને બુધ ગુરુ. ટૂંકમાં ઘટના એના સાનુકૂળ પરિણામો બે છે અને કુલ પ્રાથમિક પરિણામો 7 છે. એટલે આપણી માગેલ ઘટનાની સંભાવના એમ ભાગ્યા એન એટલે 2/7 થાય. ઓકે, તો આ રીતે હું તમને એક્ઝામ્પલ ગણાવતો રહીશ, પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે વિડીયો તમે જુઓ તો ચેટ બોક્સની અંદર, કમેન્ટ બોક્સની અંદર તમારો રોલ નંબર લખજો. એટલે જે લોકો વિડીયો નથી જોતા એ લોકોને અમે કોલ કરી શકીએ અને એમના પેરેન્ટ્સને જાણ કરી શકીએ કે એમનું ભણવાનું કામ ચાલતું નથી.